આગળનો પ્રશ્ન છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જે છે એ નવા આર્થિક વિકાસ માટેનો માર્ગ નકશો રોડમેપ છે ઉદાહરણ સાથે સમજાવો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અ રોડમેપ ફોર ન્યૂ ઇકોનોમિક ડેવલપમેન્ટ એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ પહેલાં પહેલાં આપણે અમુક કીવડની અંદર કીવર્ડ જોઈએ તો પહેલાં પહેલાં તો વાઇબ્રન્ટ ગુજરાતી પહેલાં પહેલો કીવર્ડ છે એના બારામાં લખવાનું છે આ સમિટના બારામાં બીજું કીવર્ડ છે કે ન્યૂ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઉદાહરણ પણ આપવાના છે ઇન શોર્ટ તમારે શું કરવાનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત જે છે ને એને વાઇબ્રન્ટ ગુજરાત કેવી રીતે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરે છે એના આધારે આખી વાત કરવાની છે અને બધી બધી વાત હવામાં નથી કરવાની પરંતુ એક્ઝામ્પલ ઉદાહરણ સાથે જે છે એ કરવાની છે અહીંયા તમને ખાસમાં ખાસ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ જે વાઈબ્રન્ટ ગુજરાત સમિટે જે છે ને એની અંદર ઘણા બધા એમઓયુ થયા હતા અને ઘણા બધા જે છે એ ઇન્વેસ્ટમેન્ટ આવવાની એ બધી વાતો થઈ હતી આખા ગુજરાતની અંદર જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન દોઢ લાખ જેટલા એમઓયુ થયા હતા દોઢ લાખ જેટલા અને આ બધાની સંખ્યા જે છે એ બે લાખ કરોડની આજુબાજુ હતી એક્ઝેક્ટ આંકડો મને ખબર નથી પરંતુ આની આજુબાજુ હતી એકવાર તમે રીચેક જે છે એ કરી લેજો તો આ એક બહુ મોટો નંબર કહેવાય બરાબર તો ઇન્ટ્રોડક્શનની અંદર જ તમે આ વસ્તુ લખી શકો છો અથવા તો તમે એ લખી શકો છો કે વાયબ્રન્ટ ગુજરાત તાજેતરમાં પૂરી થઈ છે બે હજાર ત્રણથી આપણે શરૂ કરેલું છે અને આ એની દસમી એડિશન હતી અને આપણે એના વીસ વર્ષ પૂરા થઈ ગયા છે આ બે ડિકેટ જે છે આ બે દાયકા જે છે એ સમગ્ર ગુજરાતને પણ ટ્રાન્સફોર્મ કરવાવાળા હતા પરિવર્તિત કરવામાં આવે પરિવર્તિત કરવામાં આવ્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત એક રીતનું રિવોલ્યુશનરી સ્ટેપ હતું કે જેણે સમગ્ર ગુજરાતને ટ્રાન્સફોર્મ પરિવર્તિત કરી દીધેલું હતું તો આ રીતે આપણે ઇન્ટ્રોડક્શન આપી શકો છો હવે બીજું આપણે કેવી કે ભાઈ આ ઇકોનોમિક ડેવલપમેન્ટનું રોડમેપ કઈ રીતે છે તો હવે એની આપણે બોડી લખવી પડે તો બોડીની અંદર તમે શું લખી શકો બોડીની અંદર તો લખવા માટે તમારી પાસે ઘણું બધું હતું પરંતુ જો તમે વાઇબ્રન્ટ ગુજરાતના બારામાં વાંચેલું એનું તમને આઈડિયા હોય થોડો ઘણો તો તમે લખી શકો ઘણું બધું શા માટે હતું એ જોઈએ તો પહેલાં પહેલાં તમને ખ્યાલ હશે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થાય ને તો એ પહેલાં પહેલાં જે છે ને એ શરૂઆતમાં ખાલી જે બિઝનેસમેન હોય પછી જે પોલિસી મેકર્સ હોય જે આપણા ગવર્મેન્ટ એક્ઝિક્યુટિવ હોય એ બધા માટે જ થાય મતલબ કે જે આપણા ગવર્મેન્ટ પોલિટિકલ હેડ હોય એ બધા માટે અને બિઝનેસ બિઝનેસમેનને એ બધા એ બધા આવી અને કરાર કરીને એ બધું કરે પછીના થોડા દિવસ જે છે ને એ પબ્લિક માટે પણ એ ઓપન રાખવામાં આવે છે અને પછીના થોડા દિવસ જે છે એ એની અંદર અલગ અલગ સ્ટોલને એ બધું પણ ગોઠવવામાં આવે છે અને અલગ અલગ ફિલ્ડ જે છે અલગ અલગ સ્ટોલ જેમ કે ના જેમ કે રોબોટિક્સના કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જેમ ડિફેન્સના જેમકે ના ઓલમોસ્ટ દરેક વસ્તુના જે છે એ અલગ અલગ સ્ટોલને એ બધું જે છે એ નાખવામાં આવે છે તો આવું બધું નાખવામાં આવે તો પહેલાં પહેલાં તો ની બધું થાય તો એના કારણે શું થશે જીડીપી ગ્રોથ થશે ને ઇકોનોમિક ને એ બધી વસ્તુ થશે પહેલું તો યાદ સબી થઈ ગયું હતું એ તમે આ આગળ વસ્તુ લખી શકો બીજું જે છે ને એ આની અંદર શું કરવામાં આવે છે તો કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ તો છે જ આ એક બહુ મોટી અમરેલા સમિટ છે આની અંદર નાની નાની ઘણી સમિટ થતી હોય છે જેમ કે એઆઈની સમિટ જેમ કે એજ્યુકેશનની સમિટ જેમ કે હેલ્થની સમિટ જેમ કે રોબોટિક્સની સમિટ અલગ અલગ નાના નાના સમિટ અને સેમિનાર જે છે એ થતા હોય છે આ અલગ અલગ ફિલ્ડવાળા કરતા હોય છે આ ઉપરાંત ગુજરાત સરકાર જે છે ને એ પણ પોતાની અલગ અલગ પોલિસી જે છે ને એની અલગ અલગ સમિટ જે છે એ કરતી હોય છે જેમ કે આપણે આ ડ્રોન સમિટ જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે આપણી એક યુનિવર્સિટી છે ગુજરાત સરકારની જ છે કૌશલ્યા તકિલ યુનિવર્સિટી કૌશલ્યાતા સ્કિલ યુનિવર્સિટી અને કૌશલ્યતા સ્ક્રીન સ્કિલ યુનિવર્સિટી જે છે એના દ્વારા બે ત્રણ કોર્સ ચલાવવામાં આવે છે પરંતુ એ કોર્સ બહુ ખતરનાક છે ડ્રોન ઉપરનો એક કોર્સ જે છે એ ચલાવવામાં આવે છે આ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી જે છે એ જ તે ડ્રોન મંત્રા નામની એક વસ્તુ જે છે એ ચલાવવામાં આવે છે ડ્રોન મંત્રા એમ એનટીઆર ડ્રોન મંત્રા આ ડ્રોન મંત્ર શું છે તો કે ડ્રોન મંત્ર જે છે એ ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેનિંગ ટીઆરએ એટલે કે ટ્રેનિંગ અને એમએ મેન એટલે કે મેન્યુફેક્ચર ડ્રોન મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેનિંગ એની માટેના કોર્સને એવું બધું ચલાવે છે તો એ આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર એનો પણ હારે સમિટને એવું બધું જે છે એ સાથે સાથે કરવામાં આવ્યું તો આ તો આ એક વસ્તુ તમે લખી શકો બીજું એક જો ઘણી બધી સમિટ થયેલી હતી પરંતુ હું તમને જે મોસ્ટ એમ્પી જે છે એ કહું છું પછી બીજી વાત કરીએ તો હેલ્થની અંદર પણ જે છે એ એક પ્રકારનો આવો સેમિનાર અને સમિટને એમઆઈયુને એવું બધું કરવામાં આવેલું હતું જેના અંતર્ગત આપણે વાતચીત કરેલી હતી તો ગુજરાત જે છે ગુજરાત એ ફાર્મસીનું હબ કહેવામાં આવે છે ફાર્મસીનું વિશ્વની અંદર ચાલીસ ટકા ભારતની અંદર ચાલીસ ટકા ફાર્મસી દવાનું એનું યોગદાન જે છે એ ગુજરાતનું છે એક્સપોર્ટની અંદરને મેન્યુફેક્ચરિંગની ને એ બધાની અંદર પછી એક વાત કરીએ કે સ્ટેમ્પ સેલ આવે સ્ટેમ્પ સેલ સ્ટેમ્પ સ્ટેમ્પ એક હૃદયની અંદર જ્યારે હૃદયની બીમારી હોય તો એની અંદર જે સ્ટેમ્પ નાખવાના હોય તો એનું મેન્યુફેક્ચરિંગની અંદર ગુજરાત જે છે એ નંબર વન છે પછી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેડિકલ ડિવાઇસિસ મેડિકલ રિલેટેડ જેટલા પણ સાધનોને એ બધું હોય તો એ બધાની અંદર પણ ગુજરાત જે છે એ પહેલાં નંબર છે તો આ બધી વસ્તુ તમે લખી શકો છો બીજી ખાસમાં ખાસ વસ્તુ એજ્યુકેશનનું એક જે છે એ સમિટ બનાવવામાં સમિટ ચલાવવામાં આવ્યું હતું જેના અંતર્ગત વિશ્વની જેટલી પણ એજ્યુકેશન રિલેટેડ ઇન્સ્ટિટ્યુશન છે એની સાથે આ કૌશલ્યતા સ્કિલ યુનિવર્સિટી જે છે એણે કરાર કરેલા હતા અને આ ઉપરાંત અલગ અલગ જે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ લોકો નોલેજ શેરિંગ કરશે નોલેજ શેરિંગ એની માટેનું એક કામ કરેલું હતું આની અંદર જો એક તમે બીજું એક કીવડ એ પણ લખી શકો છો કે નોલેજ શેરિંગ કે વાયબ્રન્ટ સમિટ એ હવે માત્ર એક સમિટ નથી રહી પરંતુ એક પ્રકારનું પ્લેટફોર્મ બની ગયું છે કે આ પ્લેટફોર્મ અંદર અલગ અલગ ફિલ્ડના લોકો આવી અને પોતાનું નોલેજ જે છે એ શેર કરી શકે એટલે કે હવે આ એક નોલેજ શેરિંગ માટેનું પ્લેટફોર્મ જે છે એ પણ બની ગયું છે તો આ એક પોઈન્ટ જે છે એ પણ તમે લખી શકો છો બીજી એક ખાસ વસ્તુ તમે એ પણ લખી શકો છો કે ગુજરાત સરકાર જે છે ને એ આ વાઇબ્રન્ટ સમિટ દ્વારા પોતાની અલગ અલગ પોલિસી જે છે ને એનું એડવોકેશન અને એનું પ્રમોશન કરે છે ગુજરાત સરકાર જે છે એને એની માટે એક શબ્દ આવે છે કે ગુજરાત ઇઝ અ પોલિસી ડ્રીવન સ્ટેટ પોલિસી દ્વારા ચાલવાવાળો સ્ટેટ છે કારણ કે ગુજરાત જે છે એ કોઈ પણ વસ્તુ કરવાની હોય તો એની પહેલાં પોલિસી બનાવી નાખે એને એક ઇન્સ્ટિટ્યુશનલાઇઝન રૂપ સ્વરૂપ જે છે એને એક ઇન્સ્ટિટ્યુશન સંસ્થાગત માળખાગત સ્વરૂપ જે છે એ આપી દે અને એની પોલિસીની બધું હવે આપણે વાત કરીએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી આપણે બનાવી છે રોબોટિક્સ પોલિસી બનાવેલી છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પોલિસી જે છે એ બનાવેલી છે સ્પોઇટ પોલિસી બનાવેલી છે ટુરિઝમ પોલિસી બનાવેલી છે હેરિટેજ ટુરિઝમ પોલિસી જે છે એ બનાવેલી છે પછી આઈટી એન્ડ આઈટી ઈ એસ પોલિસી જે છે એ બનાવી છે ગુજરાતે ઓલમોસ્ટ ઘણી બધી પોલિસી જે છે એ બનાવેલી છે અને એ ગુજરાત શું કરે છે તો કે આવા જે મોટા મોટા સમિટ હોય ને એ સમિટની અંદર પોતાની જે પોલિસી જે છે ને એના વખાણ કરે એનું પ્રમોશન કરે ને એ બધું કરે તો આ પણ એક તમે આની અંદર લખી શકો છો કે ત્યાં એના કારણે આપણી પ્રમોશન ને એવું બધું થાય છે અને લોકોને ખબર પડે છે અને એના કારણે પણ ઇકોનોમિક ડેવલપમેન્ટના નવા નવા રસ્તા ખુલે છે બીજું અહીંયા જે છે એ તમે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ વાત પણ કરી શકો છો કે નવા નવા પ્લાન્ટને એવું બધું સ્થાપવામાં આવે છે તો એના વિશે પણ વાત કરી શકો બીજું ખાસ વસ્તુ તમે લખી શકો છો કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આ વખતે આ વખતે આખી આખી જે વાઇબ્રન્ટ ગુજરાત છે ને એમાં ગ્રીન ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે મતલબ કે જેટલા પણ એમાં એવું થયેલા હતા તો એમાંથી અમુક પર્સન્ટેજ એક્સ એક્સ નંબર ઓફ પર્સન્ટેજ જે છે એ તો ગ્રીન સેક્ટરની અંદર ગ્રીન ફિલ્ડ એનર્જીની અંદર જ કરવામાં આવેલા હતા બીજું મોસ્ટ ટાઈમ બી આ વખતે વાઇબ્રન્ટ સમિટની અંદર કઈ વસ્તુ હોય ને તો એ હતું ગ્રીન હાઇડ્રોજન આની પહેલાં પણ મેં તમને વાત કરેલી છે કે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન આપણે ચલાવેલું છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એના અંતર્ગત આપણે નક્કી કરેલું છે સમગ્ર ભારતની અંદર ભારત સરકાર જે છે એ ફાઇવ મિલિયન મેટ્રિક ટન જેટલો ફાઇવ એમએમટી ફાઇવ મિલિયન મેટ્રિક ટન જેટલા ગ્રીન હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવામાં આવે છે અને આ પાંચમાંથી સાઠ ટકા એટલે કે થ્રી મિલિયન મેટ્રિક ટન જેટલું જે છે એ તો ગુજરાત જ નાખશે અને એની માટે આપણે સાણંદમાં એક નવો પ્લાન્ટ જે છે એ પણ બની ગયો છે તો એની પણ આની અંદર વાત કરવામાં આવેલી હતી કે આપણે ગ્રીન એનર્જી ઉપર વધુને વધુ ફોકસ કરવામાં આવશું ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા જે છે એના પ્રોડક્શન માટે એના મેન્યુફેક્ચરિંગ માટે વધુ વધુ પ્લાન્ટ ને એવું બધું જે છે એ સ્થાપવામાં આવશે અને ગ્રીન એનર્જીને વધારે બૂસ્ટ કરવામાં આવશે જેના કારણે જે છે એ એનવાયરમેન્ટ વાતાવરણને ક્લીન કરી શકે ક્લીન એર ને એવું બધું જે છે એ મળી શકે તો એ પણ તમે આમાં લખી શકો છો પછી અહીંયા તમે જે છે એ એગ્રીકલ્ચરના બારામાં પણ લખી શકો છો જો અહીંયા મેં તમને જે રસ્તો કીધો તો ને એ રસ્તો પણ તમને એ કામ આવશે જો આમાં તમને એટલું બધું ખબર ન પડે તો શું કરવાનું તો અહીંયા શું આપેલું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ તો ઇકોનોમિક ડેવલપમેન્ટની અંદર એક શબ્દ આવેલો છે ઇકોનોમી તો તમારે વિચારવાનું કે ઇકોનોમી એટલે શું તો ઇકોનોમીની આજુબાજુ લખવાનું ઇકોનોમીના સેક્ટર કયા કહે છે તો કે પ્રાઇમરી સેક્ટર પ્રાઇમરી સેક્ટરમાં શું આવે તો કે એગ્રીકલ્ચર માઇનિંગ ફિશરીઝ એનિમલ હસબન્ડરી તો આ બધાના બારામાં લખવાનું કે ભાઈ આ વાઇબ્રન્ટ સમિટ હતી ને તો એની અંદર એગ્રીકલ્ચરની બારામાં એગ્રીકલ્ચરની અંદર આપણે વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર જે છે એ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ પછી જે પ્રિસિઝન ફાર્મિંગ એના વિશે વાત કરવામાં આવેલી હતી આ એગ્રીકલ્ચરની અંદર આપણે એક નફ્સુ નામની નેશનલ ફોરે આપણે વાત કરીએ કે નેશનલ નેશનલ ઓર્ગેનિક યુનિવર્સિટી પણ આપણે બનાવેલી છે જે ભારતની પ્રથમ યુનિવર્સિટી છે હાલોલની અંદર બનાવવામાં આવેલી છે કે જેના અંતર્ગત પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ જે છે એને વધુ અને વધુ ફોકસ કરવામાં આવે છે તો એની પણ આની અંદર વાતો જે છે એ કરવામાં આવેલી હતી અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે એગ્રિકલ્ચરને બૂસ્ટ કરી શકે એ વાત કરેલી હતી બરાબર પછી એનિમલ હસબન્ડરીની અંદર લખી શકો છો અથવા માઇનિંગની અંદર લખી શકો છો અથવા તો ન ખબર પડે તો ભાઈ ઇકોનોમીની અંદર પહેલાં પ્રાઇમરી સેક્ટર પછી બીજા નંબરનું કહેવું હોય તો કે સેકન્ડરી સેક્ટર તો કે સેકન્ડરી સેક્ટરની અંદર હોય તો મેન્યુફેક્ચરિંગ તો કે ગુજરાત જે છે એ મેન્યુફેક્ચરિંગનું હબ માનવામાં આવે છે પ્રોડક્શનનું એ બધાનું હબ માનવામાં આવે છે તો એના અંતર્ગત ગુજરાતે શું કરેલું તો કે એસી જેડ બનાવેલા છે એના અંતર્ગત આપણે પોઈન્ટ ને એવું બધું કરેલું છે એની માટે અલગ અલગ પોલિસી મેન્યુફેક્ચરિંગને બુસ્ટ કરી શકે એની માટે અલગ અલગ પોલિસીને એ બધું બનાવ્યું છે તો એ તમે વાત કરી શકો પછી સર્વિસ સેક્ટરની અંદર વાત કરીએ તો સર્વિસ સેક્ટરની અંદર જે છે એ અત્યારે આપણે સ્ટાર્ટઅપ ને ગુજરાત સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી જે છે આપણે બનાવેલી છે આઈ હબ નામનું જે છે એ ઇનો હબ નામનું એક ઇન્ક્યુબેશન સેન્ટર આપણે બનાવેલું છે ઇન્ક્યુબેશન સેન્ટર એટલે એ મેં ઓલરેડી સમજાયેલું છે કે ઇન્ક્યુબેશન કીવર્ડ જ અત્યંત મહત્વનું છે પછી આઈ હબ નામનું જે છે એ ઇન્ક્યુબેશન સેન્ટર આ ઉપરાંત આપણે વાત કરીએ કે આ વાઇબ્રન્ટ સમિટની અંદર આઈ એસીઈ આઈ એસી આ નામની વસ્તુ બનાવેલી હતી આઈ એસ શું છે તો આઈ એસ અંતર્ગત ભારત અને જાપાન એ બંને ભેગા થઈ અને જે છે એ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર વાહનને આ બધી હોય ને એ જાપાનની સુઝુકી અને બીજી ઘણી બધી કંપની એ બધા ભેગા થઈ અને ઓટોમોબાઈલ સેક્ટરની અંદર ગુજરાત જે છે એ ધૂમ મચાવશે એવી વાત કરેલી છે એ બધા લોકો જે છે એ ગુજરાતની અંદર ઓટોમોબાઈલના પ્રોડક્શન માટેના મેન્યુફેક્ચરિંગ માટેના અલગ અલગ પ્લાન્ટ નાખશે સાણંદની અંદરને વડોદરાની અંદરને એ બધી શકે તો આ આઈ એસ જે છે એના વિશે વાત કરી શકો છો તો આ શું છે તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને પાછું એક્ઝામ્પલ સાથે તો આપણે એના ઉદાહરણ પણ કહી દીધા તો આવી અલગ અલગ બાબતો જે છે એ તમે લખી શકો છો અને અહીંયા હું તમને મોસ્ટ ટાઈમ બી કહું તો આ આપેલું છે બરાબર આ પ્રશ્ન પૂછેલો છે અને મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે તમારું ગુજરાત પાક્ષિક જે છે એ વાંચવું જોઈએ ગુજરાત પાક્ષિક એ મોસ્ટ એમ્પી છે અને એમાંથી ખાસ કરીને તો જીપીએસસી મિન્સ માટે તો અત્યંત મહત્વનું છે તો આ જે પેપર લેવાનું એના થોડાક દિવસ પહેલાં જે અંક આવેલો હતો એ વાઇબ્રન્ટ ગુજરાત ઉપર તે એનું સ્પેશિયલ એડિશન હતી એમાં આ જે વાઇબ્રન્ટ ગુજરાત જે છે એની ઘણી બધી વાતો કરેલી હતી અને એની અંદરથી તમે સમજો કે આ પ્રશ્નનો એમાંથી ખૂબ જ સારી રીતે આને ડીલ કરી શકે બરાબર તો એ ખૂબ મહત્ત્વનું હતું લાસ્ટમાં તમે લખી શકો કે ભાઈ કન્ક્લુઝન શું આપવાનું તો કે કન્ક્લુઝનની અંદર તમે લખી શકો કે વાઇબ્રન્ટ ગુજરાત અને આપણે ડેવલપ્ડ ઇન્ડિયા જે બે હજાર સુડતાલીસમાં બનવાનું છે એની સાથે જોડી શકો એસડીજી સાથે જોડી શકો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી સાથે જોડી અને એક રે ઓફ ઓફ આશાનું કિરણ આપતું એક સારું એવું કન્ક્લુઝન છે એ તમે આપી શકો છો અહીંયા કન્ક્લુઝનની અંદર તમે એ પણ આપી શકો છો કે વાઇબ્રન્ટ ગુજરાત જે છે વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાતનું એક સક્સેસ મોડલ છે તો અન્ય રાજ્યોએ પણ આ સક્સેસ મોડલને અપનાવવું જોઈએ અને સમગ્ર ભારત લેવલે જે છે આનું અમલીકરણ કરી અને આને જે છે એ જેના કારણે જે છે એ આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનો ટાર્ગેટ અચીવ કરવાનો છે તો આને એક રોલ મોડેલ તરીકે લઈ અને બીજા રાજ્યોએ પણ આને અપનાવવું જોઈએ એ કન્ક્લુઝન પણ આપી શકો વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ તમને ખ્યાલ હશે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ને એ બધાને પણ વધારે ધ્યાન આપે છે તો એ એ બંનેને ધ્યાને રાખી અને પણ તમે લખી શકો છો અને અહીંયા એક ખૂબ સારું એક બીજું કન્ક્લુઝન આપવું હોય તો એ તમે એ પણ આપી શકો છો કે આ વખતની જે વાઇબ્રન્ટ ગુજરાત હતી તો એ ગ્રીન એનર્જી ઉપર અને ગ્રીન સેક્ટર ઉપર જે છે વધારે ફોકસ કરેલી હતી આનેથી એક દર્શાવવામાં આવે છે કે વાઇબ્રન્ટ ગુજરાત એ કોઈ સ્ટેગનન્ટ નથી પરંતુ એ લિવિંગ અને જીવિત છે અને પોતાની જાતને ઇનોવેટિવ તરીકાથી બદલ બદલાતી પરિસ્થિતિને અનુરૂપ જે છે એ પોતાને ઢાળવાની કોશિશ કરે છે કે અત્યારે ક્લાઇમેટ ચેન્જને એ બધું જે છે તો એના અનુસાર જે છે ગુજરાતી એના આધારે એની અનુરૂપના વિકાસ જે છે એ પ્રાપ્ત કર્યા મતલબ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એને પણ અચીવ કરવા માટે આ કોશિશ કરે છે તો આવી રીતે આન્સર લખી શકો